માટે ઇન્કમ ટેક્સના જૂના કેસોમાંથી મુક્તિની જાહેરાત. સુરતની 9 સહિત રાજ્યની 13 સુગર ફેક્ટરી પરથી ભારણ દૂર થયું. ઇન્કમ ટેક્સ વિભાગે સુગર ફેક્ટરીઓને 2,500 કરોડ સુધીની રાહત આપી. દેશભરમાં સુગર ફેક્ટરીઓ માટે ઇન્કમ ટેક્સમાંથી મોટી રાહત આપે તેવી જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. અંગે કેન્દ્રીય સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 2010-11 વર્ષ માટે વર્ષ 2014માં સુગર ફેક્ટરીઓને નોટિસો મોકલી ટેક્સ ચૂકવવા માટે જણાવવામાં આવ્યું હતું. શેરડી પકવતા ખેડૂતોની સહકારી સુગર મિલોને કેન્દ્ર સરકાર તરફથી અગાઉ 8-10 વર્ષથી આઈટી વિભાગની સતત નોટિસો મળી રહી હતી. સહકારી પ્રવૃત્તિ અને સફળ વહીવટથી એમએસપી કરતા પણ સારા ભાવ સભાઈ ક્ષેત્રે આપે છે અને એ એમએસપી કરતા વધારે ભાવ પર કેન્દ્ર સરકાર તરફથી ઇન્કમ ટેક્સની નોટિસો આપવામાં આવી હતી. ગુજરાતમાં લગભગ 2,500 કરોડથી પણ વધારાની રકમની નોટિસો દરેક ખાણ મંડીઓને આપવામાં આવી હતી. ખેડૂતો ચિંતા દૂર હતા. લાંબા સમયની રજૂઆત પછી બજેટમાં નાણામંત્રી તરફથી 10,000 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરીને સંપૂર્ણ ઇન્કમ ટેક્સ નાબૂદ કરવાનું જે જાહેરાત થઈ છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને કેન્દ્ર સરકાર અને મોદી સાહેબનું જે ખેડૂતો પ્રત્યેનું જે બમણી આવકનું વચન ખરેખર આ બજેટમાં એમણે પૂરું પાડ્યું છે. આવનારા દિવસોમાં જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને શેરડી પકવના ખેડૂતોને આ જે રાહત છે એને કારણે કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે.